તો આક્ષેપ કરવામાં આવે છે બે ધારાસભ્ય એક બાપુનગરના ધારાસભ્ય શૈલેષભાઈ પર અને દાણી લીમડાના શૈલેષભાઈ અને બાપુનગરના ખુદ અમારી સાથે હિંમતભાઈ પટેલ છે હિંમતભાઈ આપતો બહુ જૂના કોંગ્રેસથી જો મેયર રહ્યા હતા મેયરથી ધારાસભ્ય અને આ દિનેશ શર્મા આ બોચી પકડવાનું કેમ કામ કરી રહ્યો છું તમારી અને એકાએક તમને તમારા પર તો કેવા આક્ષેપ કર્યા એમને કે ભાઈ સોનિયા તમને ટિકિટ ના મળી ને કંઈક નારાજ થયા તો તમે સોનિયા ગાંધીના ફોટો સાથે અભદ્ર વર્તન કર્યું ને આ બધી તે બધી આ બધું અચાનક જ કેમ આવી રહ્યું છે આ બધા વ્યક્તિગત પ્રહાર કેમ થઈ રહ્યા છે હિંમતભાઈ આપ જાણી રહ્યા છો કે હું માનું છું કે એમનું માનસિક સંતુલન જે છે એ પોતે ગુમાવી દીધું છે કેમ કે જે રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી વિશે જે ટીકાઓ કરી રહ્યા છે જે રીતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના પ્રભારી અમારા રઘુ શર્માજી કે જે સાંસદ હતા કેબિનેટ મિનિસ્ટર રાજસ્થાનના હતા જે સ્ટુડન્ટ લીડર યુનિવર્સિટીના કેમ્પસમાંથી એક યુવા નેતામાંથી આજે ચાલીસ વર્ષની જાહેર જીવનની એમની રાજકીય કારકિર્દી રહી અને એમની ટીકા એ કરી રહ્યા છે જગદીશ ઠાકોર જે એક ગરીબ અને મજદૂર વર્ગનો દીકરો છે જે ધારાસભ્યને સંસદ રહ્યો છે જેને આખું જીવન સંગઠન માટે સમર્પિત કર્યું છે એની વિરુદ્ધમાં એ એ ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે હું એવું માનું છું કે આ ભાષા જે છે એ ભારતીય જનતા પાર્ટી કે કોઈના રાજકીય હાથા તરીકે કે કોઈ પણ વ્યક્તિના હાથા તરીકે એ આ જે વાત કરી રહ્યા છે તો ત્રીસ વર્ષથી કોંગ્રેસમાં એ હતા ત્યારે કેમ એમને કોઈ વાત નથી કરી ત્યારે એમને કેમ પાર્ટીમાં કોઈ પત્ર નથી લખ્યો ત્યારે કેમ પાર્ટીના નેતાઓ સાથે આ જ નેતાઓને સન્માનવા માટે એ એરપોર્ટ જતા હતા આ જ નેતાઓને સન્માનવા એ માટે એરપોર્ટે લેવા જતા હતા એ વખતે મોટા હારો બુકે અને એમની સાથે એમની એમની સાથે આગળ પાછળ એમને રહીને આખું રાજકારણ એમને અત્યાર સુધીનું રાજકારણ કર્યું છે ત્યારે કોંગ્રેસ સારી લાગતી હતી એમને જ્યારે જ્યારે પાંચ વખત કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે એમને જે વોર્ડમાંથી ટિકિટ માંગી એ વોર્ડમાંથી એમને એ કુબેરનગર વોર્ડમાંથી કોર્પોરેટર હતા ત્યાંથી એ નરોડામાં આવ્યા નરોડાથી પાછા ચાંદખેડા ગયા ત્રણ ત્રણ વોર્ડ એ બદલ્યા કોંગ્રેસ પાર્ટીએ પોણા પાંચ વર્ષ સુધી એને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હું મેયર હતો ત્યારે એને ચેરમેન બનાવ્યા અને અત્યારે પણ પાર્ટી એમની યોગતા અને ક્ષમતાના આધારે એવા લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસની અંદર છે કે જે આજ દિન સુધી કોર્પોરેટર નથી બન્યા જે આજ દિન સુધી ધારાસભ્ય નથી બન્યા કે જે આજ દિન સુધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન નથી લડ્યા અને આજે કોંગ્રેસ માટે પોતાનું જીવ આપવા અને પ્રાણની આહુતિ આપવા માટે જે લોકો તૈયાર છે તો હું કહું એવું તો કયું રાતો રાત કે એવી તો કઈ ઘટના ઘટી કે જગદીશ ઠાકોર એ અડખામલા થઈ ગયા રાહુલ ગાંધીજી કે જે પોતે જ દ્વારકા આવવાના છે પરમદિવસે એને મળવાના છે બધાને એની પહેલાં એમને સંવાદ કાર્યક્રમ કરીને પ્રદેશ સમિતિ તમામ કાર્યકર્તાઓને મળ્યા છે અગાઉ અવરનવર જ્યારે એ અહીંયા ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે ત્યારે લોકોની વચ્ચે આગેવાનોને ખૂબ જ સહજતાથી મળતા હોય છે વાત કરતા હોય છે આજે રાહુલ ગાંધી એમને અડખામલા લાગવા લાગ્યા એટલે આખી કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ રાજ્યનું નેતૃત્વ અને આખી કોંગ્રેસ પાર્ટી રાતોરાત એક એક ક્ષણ માટે

જે જાય છે તો પછી રાજનીતિમાં એવું કહેવાય છે કે સન્માન જાળવવું જોઈએ વ્યક્તિગત ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ પરંતુ નેતાઓએ સમજવાની જરૂર છે કે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ ન થાય તો ન થવી જોઈએ કોઈ બી કોઈ ભાજપ હોય પણ સવાલ એમને એ કર્યો કે બાપુનગરમાં તમારું રાજ ચાલે છે તમારાથી અને દાણી અને આજુબાજુ વિસ્તારમાં શૈલેષભાઈનું રાજ ચાલે છે એમના એમના એમને પૂછીને જ બધું થાય છે ટિકિટ વિતરણથી લઈને એ ટુ જેડ એમાં જયરાજસિંહે પણ આક્ષેપ કર્યા કે ભાઈ સાંસદો ધારાસભ્યો સિવાય કોંગ્રેસ ચાલતી જ નથી આ આક્ષેપ થયા હું એક વાત બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું રાજ્ય જે છે વિધાનસભા એ રાજ્ય અને એનાથી સરકાર બનતી હોય છે કોઈ પણ કાર્યકર્તા ખૂબ જ પોતાના જિંદગીની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન કે વિધાનસભા પાંત્રીસ પચીસ ચાલીસ વર્ષનું જાહેર જીવનમાં એક કામ કરે છે સંઘર્ષ કરે છે ત્યારે પાર્ટી એને વિધાનસભાની ટિકિટ આપતી હોય છે અને જ્યારે એ બે લાખ કે અઢી લાખ કે ત્રણ લાખના મતદારોનો એ પ્રતિનિધિ બનતો હોય અને પાર્ટી ખૂબ જ બારીકાઈથી ચોકસાઈથી સમર્પિત કર્યું હોય અને જે જીતી શકે એવા ઉમેદવાર હોય તો આ નવરત્નો આ નવરત્નો એમને કે ભાઈ આ જે ગુજરાત છે ને આ નવરત્નો

આ જ નેતાઓના એ જન્મદિવસથી લઈને તમામ કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહીને એમને પોતાની સિરમોર તરીકે એમને સન્માન સાથે આગળ વધતા હતા અને આજે રાતોરાત એ કયા રત્નો થઈ ગયા કયા નવરત્ન થઈ ગયા અહેમદ પટેલ સાહેબ આવતા હતા ત્યારે અહેમદ પટેલને લેવા માટે એ પોતે એમની ગાડી એરપોર્ટ ઉપર જતી હતી એ સાથે એમની સાથે રહેતા હતા એમની સાથે પણ એમનો સંબંધ હતો સંપર્ક હતો

જેને કહેવાય કે આમ વાતનું વખોડી કાઢું અને એટલા હલકા પ્રકારની જે નીતિ છે એનું ચાલચલન ચારિત્ર છે એ દેખાઈ આવે રાજકારણની અંદર ભાજપ કોંગ્રેસ અમે ઇલેક્શન લડતા હોઈએ છીએ અને મારા વિસ્તારમાં હું આટલા ઇલેક સાત ઇલેક્શન લડ્યો ચાર કોર્પોરેશનના ઇલેક્શન લડ્યો પાર્લામેન્ટનું ઇલેક્શન લડ્યો વિધાનસભાનું ઇલેક્શન લડ્યો અરે કાઉન્ટિંગ ચાલતી હોય મતદાન ઉપર મતદાન મથક ઉપર મતદાન ચાલતું હોય તો તો ભાજપ બહુ સરસ વાત કરી છે છે સમય નથી મને એવું લાગી રહ્યું કે પાસે વિસ્તૃત થી આવીશું અને અને વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓથી કોઈ બી નેતાએ આજે દોષ છે કાલે દુશ્મન ન બનાવી દેવો તો રાજનીતિમાં આ બધું શક્ય છે કોઈ કાયમી દોષ નથી કોઈ દુશ્મન નથી એ સમજવાની જરૂર છે અને વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ એ પણ એક હકીકત છે ને આ રાજનીતિને એક સ્વસ્થ રાજનીતિ બનાવવાની જરૂર છે હિંમતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર